જૂનાગઢમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારનો વિરોધ થયો છે. લુણાવાડા બેઠક પર પીએમ પટેલ નામનો વિરોધ કરવામાં આવ્યો છે. પીએમ પટેલને ટિકિટ મળશે તો રાજીનામા પડશે તેવું કહેવામાં આવ્યું છે. લુણાવાડાના કાર્યકરોએ ઉચ્ચારી છે રાજીનામાની ચીમકી. સંભવિત ઉમેદવારનું નામ સામે આવતા ટિકિટ મળશે તો રાજીનામા પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કોંગ્રેસના સંભવિત ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો. લુણાવાડા બેઠક પર પીએમ પટેલના નામનો વિરોધ થયો છે. સંવાદદાતા ભદ્રપાલ ફોનલાઈન પર જોડાયા છે. ભદ્રપાલ, લુણાવાડા બેઠક પર પીએમ પટેલના નામનો વિરોધ થયો છે. સંભવિત ઉમેદવારના નામનો વિરોધ કરી તમામ કાર્યકરોએ કહ્યું છે કે જો આમને ટિકિટ આપવામાં આવશે તો રાજીનામા પડશે. જી ચોક્કસ. જરા વાત કરીએ તો મહીસાગર જિલ્લાની લુણાવાડા વિધાનસભા જે સીટ છે 122 જે એ કોંગ્રેસનો જે ગઢ ગણાતો હતો છેલ્લા 2019ની જે પેટા ઇલેક્શનમાં ભાજપે નો ભગવો લઈ રહ્યો હતો, ત્યારબાદ જે પીએમ પટેલનો જે વિરોધ થઈ રહ્યો છે. હાલ જે પીએમ પટેલ દ્વારા 2019માં પાર્ટીની સાથે રહ્યા નતા તેને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં અંદર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ટિકિટ જાહેર થતા પહેલા સંભવિત ઉમેદવારમાં જે પીએમ પટેલનું નામ જણાવી રહ્યા છે, જે પીએમ પટેલના નામને લઈ ઉમેદવારોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. તેમજ જે ઉમેદવારોના સહિત કાર્યકરો દ્વારા જે મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો છે. પીએમ પટેલ જે અગાઉ ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધી કામ કરી રહ્યું હતું, જેને લઈને સ્થાનિક કોંગ્રેસમાં તેઓનો જે વિરોધ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ આવી જ રીતે અનેક વખતે પણ તેઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે, ત્યારે કાર્યકરો દ્વારા અપક્ષ ઉમેદવાર ઉભો રાખવાની પણ ચીમકી આપવામાં આવી છે, જેને લઈને કોંગ્રેસમાં એક મોટો ભડકો જોવા મળી રહ્યો છે. જી બિલકુલ. થી ભદ્રપાલ, આભાર આપનો.